એક વખત એક ભિખારી હતો ને તે ભિખારી કોઈ પણ ટ્રેનમાં બેસી જાય, કોઈ પણ મુસાફરની પાસે ભીખ માંગતો હતો. અમુક લોકો તેને ભીખ આપતા અને અમુક લોકો તેને નહોતા આપતા. પણ આપે એમાં પણ રાજી અને ન આપે એમાં પણ રાજી. ક્યારેક આ ભિખારી ને ભીખમાં સારું મળે, મળી જતું તો સારું, જેનાથી તે આખો દિવસ ભોજન કરી શકતો, તો ક્યારેક પૂરતું ન મળતું તો ભૂખ્યો પણ રહેતો હતો. એક વખત ભીખ માંગતા માંગતા એક ટ્રેનમાં ચડી ગયો અને એમાં એને એક શૂટ બૂટ વાળો વ્યક્તિ જોયો અને પછી તેને થયું કે આ વ્યક્તિ વેપારી જેવો લાગે છે, તો મને ભીખ સારી મળશે. તે ત્યાં જઈ અને ઊભો રહ્યો, ભીખ માંગવા લાગ્યો. પણ પેલો શૂટ પહેરીને જે માણસ ઊભો હતો એને ભિખારીને ધક્કો મારી દીધો કે ભાઈ અહીંથી દૂર વયો જા, શા માટે અહીંયા ઊભો છે. પેલા ભિખારી ઉપર તાડુકવા લાગ્યો, ના તો ના પાડી અને ન કઈ આપ્યું. પણ વળી પાછો પેલા ભિખારીનો પ્રયત્ન હતો, ફરીવાર તે સૂટવાળા માણસ પાસે જઈ અને ભીખ માંગવા માટે જાય છે. ફરીવાર ગયો એટલે પેલા માણસે એમ કહ્યું કે તું શા માટે કરે છે? એટલે પેલો ભિખારી કહે છે કે ભાઈ શેઠ, હું મારી રોજી રોટી માટે ભીખ માંગુ છું, પણ તું મારી પાસે જે ભીખ માંગે છે અને તું મને શું આપીશ ભીખની બદલીમાં? પેલો ભિખારી વિચાર કરે કે હું પોતે જ ભિખારી છું અને આ શેઠ કહે છે તું મને બદલીમાં શું આપીશ, તો હું આને શું આપી શકું? પેલો ભિખારી ટ્રેનમાંથી નીચે ઉતરી ગયો. નીચે ઉતર્યા પછી પોતે વિચારવા લાગ્યો છે કે આ માણસે મને કીધું કે હું ભીખમાં, હું તને ભીખ આપું તો તું મને ભીખમાં શું આપીશ? હવે મારે એને કંઈક આપવું જોઈએ. એટલે પેલો માણસ નીચે ઉતરી ગયો અને પછી એ ભિખારી દરરોજ ફૂલડા તોડી તોડીને લાવે અને પછી ટ્રેનમાં બેસે, ટ્રેનમાં મુસાફરોની પાસે ભીખ માંગે ને ભીખ માંગે ને, એટલે ઓલો ભિખારી એને એક ફૂલ આપે, ફૂલ આપે, એક ફૂલ આપે અને પેલો ભીખ માંગે. મારો કહેવાનો અર્થ એ છે કે પેલા જે સૂટવાળા માણસે આ ભિખારીને કીધું ને કે એમ તું ભીખ માંગે છે પણ બદલામાં તારે કંઈક આપવું જોઈએ, મફત ન લેવાય. એટલે પેલો ભિખારી ભીખ માંગવા માટે ટ્રેનમાં ચડે એટલે બધાને એક ફૂલ આપે છે. એમ કરતા કરતા એક દિવસ એ જ માણસ પાછો સૂટ પહેરી અને ટ્રેનમાં મળે છે અને પેલો ભિખારી તેની પાસે જાય છે, ભાઈ હવે તો મને ભીખ આપશો ને કેમ? કે મેં તો તમારી વાતનો અમલ કર્યો છે, તમે મને કીધું હતું ને કે હું તને ભીખ આપું તો બદલીમાં શું આપીશ, તો આજે તમે મને ભીખ આપશો ને તો હું તમને એક ફૂલ આપીશ. આજે તમે મને જો કંઈ આપશો તો હું તમને એક ફૂલ આપીશ. થોડી વાર પછી ભિખારીને પેલા માણસે ભીખ આપી અને એને ફૂલ આપ્યું અને પછી પેલો ભિખારી ટ્રેનમાંથી નીચે ઉતરે છે. પણ નીચે ઉતર્યા પછી ભિખારીની આ વાત અંદરથી અંદર સુધી પોતાના ભીતરમાં અસર કરે છે. વિચારવા લાગ્યો છે કે હવે તો હું ભિખારી ન કહેવાય, કેમ કે હવે તો હું ભિખારીને બદલે વેપારી કહેવાય, હવે તો હું કોઈને ફૂલ આપું પછી મને ભીખ મળે છે ને. વિચારમાં પડી ગયો અને સાહેબના કહેવા પ્રમાણે હું વેપારી છું, કારણ કે જે સૂટવાળાને સૂટ પહેરી અને જે માણસ મળ્યો હતો એને જે ફૂલ આપ્યું અને ઓલાએ ભીખ આપી ને, ત્યારે પહેલી વખત જ્યારે ભેગા થયા ને ત્યારે એમ કીધું હતું કે તું જે ભીખ માંગે છે એની બદલીમાં શું આપીશ, અને બીજી વખત જ્યારે મળ્યા છે ત્યારે ફૂલની બદલીમાં ભીખ માંગી છે, ત્યારે ઓલા સૂટ બૂટવાળાએ કીધું કે હવે તું ભિખારી ન કહેવાય, કે તો હવે કે તું વેપારી કહેવાય, વેપારી કહેવાય. મારો કહેવાનો અર્થ એ છે કે આ દુનિયામાં માણસ ઘણી પ્રકારના મને તમને મળે, પણ એને કેવી સલાહ આપવી, એને સલાહ
તમે જે આપ્યું છે એ એવી કેને એ વ્યક્તિને કેવી અસર કરે છે? પેલા એ નક્કી કરી લીધું કે હવે તો હું વેપારી કહેવાય એટલે હવે તો હું શૂટ બૂટ પહેરીને મળીશ. હું કેમ શૂટ બૂટ ન પહેરી શકું? હવે તો હું પણ સારા કપડા પહેરીને વેપારી જેવો રહીશ. પછી તો પોતે ફૂલનો વેપાર કરવા લાગ્યો છે. ત્યાર પછી 6 મહિના સુધી ભિખારી ક્યાં કે બીજા કોઈ રેલવે સ્ટેશન દેખાતો બંધ થયો છે. જે ભિખારી રેલવે સ્ટેશનમાં ભીખ માંગતો એ 6 મહિના પછી એક વ્યક્તિને મળ્યા પછી તે 6-6 મહિના સુધી જે ટ્રેન રેલવે સ્ટેશનમાં જે ભીખ માંગતો અહીંયા હવે દેખાતો બંધ થયો છે. અને થોડોક જ સમય થયો તો પેલો જે ભિખારી ભીખ માંગતો હતો એ શેઠની જેમ તૈયાર થઈ અને જે પેલો વ્યક્તિ જે મળ્યો હતો, જે વેપારી મળ્યો હતો, ને એ બે ભેગા થાય છે. એટલે પેલો શેઠ ભિખારીને કહે છે કે ભાઈ કોણ છે તું? ત્યારે ઓલો ભિખારી કહે છે કે શેઠ મને ન ઓળખો, આપણે આ ત્રીજી વખત મળ્યા છીએ. અરે ભાઈ, પણ મને તો એવું લાગે છે કે આપણે પહેલી વખત જ મળ્યા છીએ. કે નહીં, પહેલી વખત જ્યારે મળ્યા ત્યારે તમે મને ભીખ નહોતી આપી, બીજી વખત તમે જ્યારે મળ્યા ત્યારે તમે મારી ફૂલની બદલીમાં ભીખ આપી, અને ત્રીજી વખત જ્યારે આપણે મળ્યા છીએ ત્યારે તમે કીધું હતું ને કે હવે તું વેપારી છો, એટલે બહુ મોટો મેં ફૂલનો ધંધો કર્યો અને હવે હું વેપારી બની ગયો છું, એટલે હું તમારી જેવો બની ગયો છું. કહેવાનો અર્થ એ છે કે કોઈને તમે સારી સલાહ આપશો ને બાપ, તો એ મારી તમારી જેવો વેપારી પણ બની શકે. અને સલાહ ન આપો અને ખોટી સલાહ આપો ને તો ક્યારેક કોકના દીકરા અને દીકરીઓ, કોકનો પરિવાર ભીખ માંગતો પણ થઈ જાય. કહેવાનો અર્થ એ છે કે કોને કેવી સલાહ આપવી અને કોને કેવી સલાહ ન આપવી. એટલે એક વ્યક્તિની સલાહથી પહેલી જ મુલાકાતમાં જે વ્યક્તિએ ભિખારીને ભીખની બદલીમાં જે કંઈક માંગ્યું છે ને, ત્યાંથી જ એના તાળા ખુલી ગયા. કે ખરેખર આ જગતમાં કંઈ મેળવવું હોય તો કંઈક ગુમાવવું પડે છે, કંઈ મેળવવું હોય તો કંઈક ગુમાવવું પડે છે. કારણ કે મેળવ્યા વિના, કંઈ ગુમાયા વિના આ જગતમાં કંઈ મળતું નથી. એમ પેલા ભિખારીનું તાળું એ ખુલી ગયું કે જો ખરેખર તું ભીખ માંગતો હોય તો પણ તારે મફત પરસેવા વિનાની ભીખ પણ પચતી નથી. એની માટે તારે પરિશ્રમ કરવો પડે, મહેનત કરવી પડે. એટલે પેલો ભિખારી આખો દિવસ ફૂલ વીણે અને પછી ટ્રેનમાં બધાને એક એક ફૂલ આપે અને પછી એની ભીખ માંગે. પણ એ માંગતા માંગતા એને એવી સદબુદ્ધિ આવી, એને એવા સદવિચારો આવ્યા કે ભલે પણ હું ફૂલની બદલીમાં માંગુ છું તો પછી હું ફૂલનો જ વેપાર કરું. કારણ કે ફૂલની પણ કિંમત છે. અમુક ફૂલ, બે ફૂલ હતા અને એમાં એક ફૂલ ભગવાનના ગળામાં માળા તરીકે હતું અને એક ફૂલ ભગવાન આગળ મૂકવામાં આવ્યું હતું. તે ઓલું પથ્થર ઉપર જે ફૂલ મૂક્યું હતું ને, એ ઓલા ફૂલને કહેવા માંડ્યું કે હે ફૂલ ભાઈ, કે શું કે તમે એવું તે શું કામ કર્યું છે કે તમે ભગવાનના કંઠમાં છો અને અમે એવું શું કામ કર્યું છે કે અમે આ પથ્થર ઉપર પડ્યા છીએ? ત્યારે ભગવાનના કંઠમાં જે ફૂલ હતું એને પેલા ફૂલને જવાબ આપ્યો છે એ કે અમે હો અને દોરામાં પોરાણાને, અમે તો સોયું ખાધી છે ત્યારે ભગવાનના કંઠમાં છીએ, પણ જો તમે હેઠે પડ્યા છો ક્યારેક સોયું ખાવ ને તો તમે ભગવાનના કંઠમાં આવી જાઓ. એટલે આ જગતમાં બાપ, કહેવાનો અર્થ એ છે કે જે ભિખારીએ ફૂલનો વેપાર કર્યો એ ફૂલની અંદર પણ કંઈક સમજવા જેવું હોય, એ ફૂલની અંદર પણ કંઈક સમજવા જેવું હોય. એ માણસે એને એક જ સારી સલાહ આપી અને વેપારી બની ગયો, એમ એક સાધુના દીકરા તરીકે. બીજું કાંઈ કહેવું નથી. પણ કોઈ માણસ તમારી પાસે સલાહ લેવા આવે, કોઈ માણસ તમને કંઈ પૂછવા આવે ને, તો એને સાચી સલાહ આપવી, એને સાચી દિશા આપવી, સાચો માર્ગ બતાવો. અને કદાચ ન જોયો હોય તો આપણે એને કહેવું કે ભાઈ એ માર્ગની મને ખબર નથી, એ માર્ગની મને ખબર નથી.